વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અંગ્રેજી જેમાં આપણે યુનિટ ત્રણ અને તેની અંદર રીડ વન સમજી રહ્યા છીએ જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી જેનો અર્થ થાય છે વન સંવર્ધન માટે મહિલાઓ મિત્રો આ યુનિટના આપણે આગળ ત્રણ ભાગ જોઈ ગયા હવે જોઈએ ચોથા ભાગમાં શું થાય છે નવત મહિલા મંગલ દલ હેઝ અસાઇન્ડ અસાઇન્ડ એટલે કે સોંપવું ધ ડ્યુટી ફરજ લુકિંગ આફ્ટર એટલે કે સંભાળ રાખવાનું ધોરેસ્ટ જંગલોનું ટુ અ ગ્રુપ એક જૂથને ઓફ વિલેજ વુમન એટલે કે ગામની મહિલાઓએ કે હવે મહિલા મંગલ દલે ગામના મહિલાઓના એક જૂથને જંગલની દેખભાળ રાખવાની ફરજ સોંપી હતી ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ रिस्पोंसिबिलिटी इटली के जवाबदारी इस शेयर बेचवामा आवी अमंग 15 वुमेन એટલે કે 15 સ્ત્રીઓની વચ્ચે ઇન રોટેશન વારાફરતી એટલે કે જવાબદારી 15 સ્ત્રીઓની વચ્ચે વારાફરતી વેચવામાં આવી 10 द ड्यूटी ऑफ ईच वुमन कम्स आफ्टर 15 डेज 10 એટલે કે આમ ધ ડ્યુટી ऑफ फॉर ईच वुमन એટલે કે દરેક સ્ત્રી માટેની ફરજ પંદર દિવસ પછી આવતી હતી એઝ વન વુમન્સ સેડ એક સ્ત્રીએ કહ્યું કે ઓન ધીસ ડે આ દિવસોમાં વી લિવ અવર વર્ક અમે અમારું કામ છોડી દઈએ છીએ એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને જંગલોને રક્ષણ કરીએ છીએ કે એક સ્ત્રીએ કહ્યું કે અમે આ દિવસે અમારા બધા કામ છોડી દઈએ છીએ અને જંગલોનું રક્ષણ કરીએ છીએ બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન કે આ અમારા ઓક ટ્રી જે છે ઓક વૃક્ષો જે છે તે અમારા બાળકો જેવા છે વન્સ વેન અ માઇગ્રેટરી માઇગ્રેન્ટ શેફડ શેફડ એટલે કે ભરવાડ અને માઇગ્રેન્ટ એટલે કે રખડતો કે એક વખત જ્યારે એક રખડતો ભરવાડ અલાઉડ એટલે કે પરવાનગી આપી હીઝ ગોટ તેની બકરીઓને ટુ ગ્રેઝ ચરવાની ઇન ધ પ્રોટેક્ટેડ એ ફોરેસ્ટ એરિયા એટલે કે આરક્ષિત જંગલ વિસ્તારમાં કે એક દિવસ જ્યારે એક રખડતા ભરવાડે તેની બકરીઓને આરક્ષિત જંગલ વિસ્તારમાં ચરવાની પરવાનગી આપી અથવા તો ચરવા જવા દીધી ત્યારે ધ વુમન ટુ કવે ધ ગોટ્સ એટલે કે સ્ત્રીઓએ ટૂ કવે એટલે લઈ લીધી ગોડ્સ એટલે કે બકરીઓને સ્ત્રીઓએ બકરીઓને લઈ લીધી એન્ડ ફાઇન્ડ ફાઇન એટલે કે દંડ ફટકાર્યો ધ સેફળ એટલે કે ભરવાડને ટુ હંડ્રેડ રૂપીસ બસો રૂપિયાનો અને બસો રૂપિયાનો તેને દંડ ફટકાર્યો વિલેજર્સ ધેમ્સ સેલ્વેઝ આર ફાઇન ગામના લોકોને પણ દંડ ભરવાનો આવતો અપ ટુ હંડ્રેડ રૂપીઝ સો રૂપિયા સુધી ફોર કટિંગ કાપવા માટે ત્રીસ વૃક્ષોને ફોર ફાયરવુડ એટલે કે બળતણ માટે કે ગામના લોકોને પણ બળતણ માટેના લાકડા કાપવા માટે સો રૂપિયા સુધીનો દંડ ભરવો પડતો હતો થેન્ક્સ ટુ નેચર એટલે કે કુદરતનો આભાર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન એટલે કે સ્ત્રીઓની તાકાતનો અથવા તો શક્તિનો આભાર ધ મિસ મિક્સ ધ નેચરલ ઓક ફોરેસ્ટ એટલે કે મિશ્ર કુદરતી ઓકના જંગલો આર નાઉ કવરિંગ એટલે કે પુનર્નિર્મિત થઈ રહ્યા છે ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ કે ગઢવાલના દરેક ભાગમાં કે કુદરતનો આભાર અને સ્ત્રી શક્તિનો આભાર કે જેનાથી મિશ્ર કુદરતી ઓકના જંગલો હવે ગઢવાલના દરેક ભાગમાં રીપ જનરેશન એટલે કે પુનર્નિર્મિત થઈ રહ્યા છે બટ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વેઝિલન્ટ વેઝિલન્ટનો અર્થ થાય છે જાગૃત રહેવું પરંતુ સ્ત્રીઓને હજી જાગૃત રહેવું પડશે ઇન નાઇન્ટીન એટી ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તરીકે ઓગણીસો એંસીમાં ધ મહિલા મંગલ દલ એગ્રીડ સહમત થઈ ટુ હેલ્પ મદદ કરવા ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતાને ઇન ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષની વાવણીમાં અથવા તો વૃક્ષને રોપવામાં કે ઉદાહરણ તરીકે ઓગણીસો એંશીમાં મહિલા મંગલ દલ જંગલ ખાતાને વૃક્ષોની વાવણી માટે અથવા તો વૃક્ષોની ઉછેર માટે મદદ કરવા સહમત થઈ દે ડગ ફિફ્ટીન થાઉઝન્ડ પીટ્સ ધે ડગ તેઓએ ખોદ્યા અથવા તો પીઠ એટલે કે અને પંદર હજાર એટલે કે તેઓએ પંદર હજાર જેટલા ખાડા ખોદ્યા બટ ધેન પરંતુ ત્યારબાદ ધે ફાઉન્ડ તેઓને જોવા મળ્યું દેટ કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ કે જંગલ ખાતાને માત્ર રસ હતો ઇન પ્લાન્ટિંગ પોપ્યુલર કે પોપ્યુલર નામના વૃક્ષો વાવવાનો કે પરંતુ પાછળથી તેઓને ખબર પડી કે જંગલ ખાતાને માત્ર પોપલરના વૃક્ષો વાવવામાં જ રસ હતો ધ વુમન રિફ્યુઝડ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ધ પોપલર કે વુમન રિફ્યુઝ એટલે કે નકારી કાઢ્યો ઇનકાર કર્યો ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ધ પોપલર કે સ્ત્રીઓએ પોપલરના વૃક્ષોનું વાવણી કરવી તેને નકારી કાઢી વીચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રીઝ કે જે પરદેશી અથવા તો વિદેશી વ્યાપારી વૃક્ષ હતું ઇન્સ્ટેડ તેના બદલામાં દે ફોસ્ટ તેઓએ ફરજ પાડી ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતાને ટુ પ્લાન્ટ ઉછેરવામાં ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજેશનલ્સ ઇન્ડિજેનિયસ એટલે કે ઉદાર રાખવા અથવા તો તળપદો કે ત્યારબાદ તેના બદલામાં તેઓએ જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના તળપદા ઘાસચારાના વૃક્ષો ઉછેરવાની ફરજ પાડી દેટ કે જે જેનાથી વૂડ બેનિફિટ ડેમ ડાયરેક્ટલી કે જેનાથી તેમને સીધો જ ફાયદો થતો હતો દસ ધ નેચરલ ફોરેસ્ટ આમ કુદરતી જંગલો આર રિજનરેટિંગ ફરી પુનર્નિર્મિત થવા લાગ્યા ઇન હિલી એરિયાઝ એટલે કે પર્વતીય વિસ્તારોમાં ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં કે આમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઘણા પર્વતીય વિસ્તારોમાં કુદરતી રીતે જંગલો પુનર્નિર્મિત થવા લાગ્યા ઇન એડિશન વધારામાં ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબેન્ડરી એગ્રીકલ્ચર એટલે કે ખેતી એન્ડ એનિમલ હસબેન્ડરી એટલે કે પશુપાલન કે વધારામાં ખેતી અને પશુપાલન વ્યવસાયને સારો એવો ટેકો મળી રહ્યો હતો ધ રીજનરેટેડ ફોરેસ્ટ એટલે કે ફરી પાછા પુનર્નિર્મિત કરાયેલા જંગલો હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લુડ્સ એન્ડ સોઇલ ઇરોઝન ફ્લુડ્સ એટલે પૂર અને સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ અને ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા કે પુનર્નિર્મિત કરાયેલા જંગલોએ પૂર અને જમીનના ધોવાણની તીવ્રતાને રિડ્યુસ એટલે ઘટાડી છે એન્ડ હેવ ઇન્શ્યોર અ પરમેનન્ટ વોટર સપ્લાય અને પાણીના જથ્થાને પરમેનન્ટ એટલે કાયમી કાયમી પાણીના જથ્થાને લે નિશ્ચિત સુનિશ્ચિત કર્યો છે ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે કે સામૂહિક પ્રોટેક્શન એટલે કે રક્ષણ ઓફ ફોરેસ્ટ જંગલનો કે જંગલના સામૂહિક રક્ષણની પ્રેક્ટિસ એટલે કે મહાવરાએ હેઝ સ્પ્રેડ ફેલાયેલી છે ટુ મેની નેબરિંગ વિલેજીસ ઘણા પાડોશી ગામોમાં કે જંગલોના સામૂહિક રક્ષણની મહાવરો ઘણા પાડોશી ગામોમાં ફેલાયેલા છે ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી આ સંભવ છે ધ ઓનલી ઇફેક્ટિવ વે માત્ર એક અસરકારક રસ્તો છે ટેકલ પાર પાડવું ધીસ ટેરિબલ આ ભયાનક અર્જન નેશનલ ટાર્ક તાકીદના રાષ્ટ્રીય કામોને કે હકીકતમાં આ તાકીદના રાષ્ટ્રીય કામોને પાર પાડવો તે એક અસરકારક રસ્તો સંભવતઃ રસ્તો છે તો મિત્રો આ યુનિટની અંદર આપણે આ ચોથા ભાગ પૂર્ણ કરીએ છીએ તો હવે આગળના યુનિટમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ